કળિયુગમાં શ્રદ્ધા અને વિશ્વાસનો પરચો. પિંપળદર ગામે દશામાની મૂર્તિએ દૂધ પીધાની ઘટના સામે આવી. લોકો દર્શન માટે ઉમટ્યા અને વિડીયો થયો વાયરલ. કહેવત છે કે જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે. આ કહેવતને સાર્થક કરતી એક ઘટના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક ગામમાં બની છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનામાં શરૂઆતના 10 દિવસો દશામાને ઘેર બેસાડી સેવા પૂજા થાય છે અને 10મા દિવસે વિધિવત જળમાં પધરાવવામાં આવે છે. પિંપળદર ગામમાં એક શ્રદ્ધાળુના ઘેર દશામાની મૂર્તિએ દૂધ પીધાની ઘટના સામે આવી છે, જેના પગલે ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. આજરોજ તારીખ 14 ઓગસ્ટના રોજ સવારે મળતી જાણકારી મુજબ વડનગરના પિંપળદર ગામે વાલ્મીકી સમાજના ઘરે માતાજીનું વ્રત કરવામાં આવ્યું હતું. વ્રતના છેલ્લા દિવસે આસ્થા મુજબ પરિવારે માતાજીની મૂર્તિને દૂધ પીવડાવવાનો નિર્ધાર કરતા દશામાની મૂર્તિને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરતા મૂર્તિએ દૂધ પીધા અચરજ ફેલાયું હતું અને વિડીયો વાયરલ થઈ જવા પામ્યો હતો. સમગ્ર વાત પંથકમાં ફેલાતા ગામના લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી દૂધ પીવાની ઘટના રૂબરૂ નિહાળી હતી. આસ્થાની વાત હોય ત્યારે આવા ઘણા ચમત્કારો જોવા મળતા હોય છે. એવો જ એક આસ્થાનો ચમત્કાર પિંપળદર ગામે પણ જોવા મળ્યો છે. ગઈકાલે માતાજીના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી લોકોએ ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરી પોતાના વ્રત પૂર્ણ કર્યા હતા. અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા, વડનગર. આપના ઘરે શું થયું? અમે 10 દિવસથી માતાજીની પધરાવણી કરેલી હતી. આજે છેલ્લો દિવસ હતો, જમાવવાનો રાખેલો હતો. અમારા ઘેર બધા મહેમાન આવેલા, જેમાંથી અમારે એક મહેમાન હતું, એમને કીધું લાંબુ દશામાના દૂધ પીવું જોઈએ. ખરેખર પીવડાવવા જોયો તે દૂધ પી ગયો. પછી અમે બરાબર ચકાસણી કરી, જોયું કે દૂધ પીવું છું નહીં, પણ બધોએ અમે લોકોએ પાડ્યું. લગભગ 2.5 લિટર ગામનો લોકો આવ્યો, બધા લોકોએ પાડ્યું. 2.5 લિટર દૂધ પાડ્યું તો બધું પી ગયો. બધા પાવી એ લોકો બધો તમે નજરો આગળ જોયું કે દૂધ પીધું માતાજી? જોયું, લોકોએ જોયું.